જામનગર રિલાયન્સને કારણે પેટ્રોલિયમ સિટી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે હવે રિલાયન્સને કારણે જામનગર વિશ્વભરમાં ગ્રીન એનર્જીનું નવું હબ બનશે એનર્જી કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કર્યું છે જે અંતર્ગત સૌર ઉર્જા સહિતની પ્રદૂષણ રહિત તથા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જાના ઉપયોગની સિસ્ટમ વિકસાવવામાં આવશે આ માટે રિલાયન્સ જામનગરમાં રૂપિયા સાઠ હજાર રોકાણ કરશે આ પ્રોજેક્ટ અંતર્ગત રિલાયન્સ સસ્તા સોલાર મોડ્યુલ ઉપલબ્ધ કરાવશે પ્રદૂષણ રહિત ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીનો જ ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે મહત્તમ ઉપયોગ થવાનો છે ત્યારે જામનગરને ગ્રીન એનર્જીના હબ તરીકે ઇન્ટરનેશનલ લેવલે નવી ઓળખ મળશે એ ગૌરવની વાત છે આજે સાંજે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં બોમ્બે કુશન નામની દુકાનમાં આગ લાગી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ગોટે ગોટેગોટા જોવા મળ્યા હતા કુશનની દુકાન હોવાથી દુકાનમાં રૂની બનાવટોનો જથ્થો હોવાને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પસંદગી ની યોજના નો લાભ લઈ વર્ષભર ના વાંચન સાથે મેળવો બે લખી ડ્રોન લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરન્ટીડ ગિફ્ટ પણ છે આને જ કહેવાય સોનો સુગંધ જામનગરની સરકારી હોસ્પિટલના કથિત યૌન શોષણ પ્રકરણમાં પોલીસે એચઆર મેનેજર એલ પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબર અલીની ધરપકડ કરી હતી આજે આ બંને આરોપીને જામનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા બે કેસ સહિત જિલ્લામાં માત્ર ત્રણ કેસ નોંધાયા છે રાહતની વાત એ છે કે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી મહિનાઓ પછી આવું થતા કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે નામ શેષ થવાની અણી ઉપર હોવાનો અહેસાસ થયો છે આજે જેઠ માસની પૂર્ણિમાના દિને પરિણિત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે સાવિત્રી જે રીતે પોતાના પુણ્યના પ્રતાપે પતિ સત્યવાનના પ્રાણ યમરાજા પાસેથી છોડાવી લાવી હતી એ જ રીતે યમદૂત સમાન કોરોનાના પ્રકોપમાં પણ પરિણિતાઓએ પોતાનું સૌભાગ્ય અખંડ રહે તેવી પ્રાર્થના સાથે પરંપરાગત રીતે વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી છોટીકાશી કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિર શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર વગેરે દેવાલયોમાં પતિવ્રતા આધુનિક સાવિત્રીઓએ વટ સાવિત્રી પૂર્ણિમાની ઉજવણી કરી હતી